હરણી વારસિયા રિંગ રોડ ઉપર ગ્રીન બેલ્ટની જગ્યા ઉપર કરાયેલા દબાણોને દૂર કરવાની માંગ સાથે પ્રાર્થના ફ્લેટના રહીશોએ ઉગ્ર સૂત્રોચ્ચારો પોકારી વિરોધ નોંધાવ્યો હતો. વડોદરાના હરણી વારસિયા રિંગ રોડ ઉપર આવેલ ગુરુકુલ સ્કૂલની બાજુમાં પ્રાર્થના ફ્લેટ આવેલો છે. પ્રાર્થના ફ્લેટથી સદ્ધા પાર્ક સોસાયટી ફાઇનલ પ્લોટ નંબર 172 પાસે ગ્રીન બેલ્ટ જગ્યા આપેલ હોય છતાં પણ સદ્ધા પાર્ક સોસાયટીના રહીશોએ તેમાં ઘરનું દબાણ કરી દીધું હોવાના આક્ષેપ સાથે આજરોજ પ્રાર્થના ફ્લેટના રહીશોએ આ ગ્રીન બેલ્ટની જગ્યા ઉપરનું દબાણ દૂર કરવાની માંગ સાથે તંત્ર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચારો કરી વિરોધ નોંધાવ્યો હતો. આ સોસાયટી પાછળ 15-20 સોસાયટી છે. જેમ કે કંઈ પણ પ્રોબ્લેમ થાય તો અહીં સુધી એમ્બ્યુલન્સ કે ફોર વ્હીલ આવતી નથી. આજે સીધો રસ્તો મેઇન રોડ સુધી જાય છે અને અમને એટલી તકલીફ પડે છે કે અમારી ગોલ પડી એટલે 15-20 મિનિટ પકડે છે. એની રસ્તામાં અમારા આ ગેટ ખોલાવો છે કે જેથી કોઈના જીવ જોડે છેડછાડી થાય નહીં, અને આની રજૂઆત અમે આગળ પણ કરેલી છે. સાહેબ, છેલ્લા 20 વર્ષથી અમે પ્રાર્થના ફ્લેટમાં રહીએ છીએ અને અમારી બાજુમાંથી જે રોડ પસાર થાય છે તે પાછળના લિંક રોડને જોડે છે, હરણી વારસિયા રિંગ રોડને, તો ત્યાં જવા માટે અમારા ફ્લેટના ઘણા બધા સદસ્યો જ્યાં સરકારી શેરમાં નોકરી કરે છે એ લોકોને માટે આ રસ્તો ખૂબ જ ટૂંકો અને સુવિધાપૂર્ણ હતો, પણ રાતોરાત શ્રદ્ધા પાર્ક સોસાયટીના રહીશોએ એ રસ્તો બંધ કરી દીધેલો છે, ગેટ બેસાડી દેવામાં આવેલો, જેથી કરીને લોકોને ઘણી બધી તકલીફ પડે. સાથે સાથે અમારી પાછળ જે ગ્રીન બેલ્ટ છે એની અંદર એ લોકોએ પુષ્કળ દબાણ કરેલું છે અને જેને કારણ સર અચાનક જો કોઈ હોનારત, કુદરતી હોનારત થાય, આગ લાગે અથવા તો કોઈ પણ માણસ બીમાર પડે તો 108 છે, ફાયર બ્રિગેડ છે કે પોલીસ છે એ ત્યાં આવી શકતી નથી અને લોકોના જીવ સાથે છેડા થઈ રહ્યા છે. આ બાબતની અંદર અમે ઘણી જગ્યાએ ઘણા પદાધિકારીઓને રજૂઆત આજ દિન સુધી કરેલી છે, કમિશનર ઓફિસની અંદર, ટાઉન પ્લાનિંગ ઓફિસમાં, વોર્ડ ઓફિસરને, પરંતુ એની પર કોઈ એક્શન લેવામાં આવેલ નથી. તો અમારી ફક્ત એટલી જ માગણી છે કે અમારી જે સાચી અને વ્યાજબી માગણી છે એની પર પૂરતું ધ્યાન આપો અને તાત્કાલિક ધોરણે આ ગેટનું દૂર કરવામાં આવે અને આ જે દબાણ કરેલું છે એને દૂર કરવામાં આવે.